खोटी रीते फरियाद नोंधाई होवानું જણાવી પોલીસ વડાને આવેદન પત્ર પાઠવ્યું હતું। પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી ભગવદર હેઠળ પોતાની ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ વિજરાળા ગામના રહેવાસી હેમંત ગોવિંદભાઈ સિંગરખિયા દ્વારા એટ્રોસિટી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ મામલે આજે પીજીવીસીએલના કર્મચારીઓએ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે વીજ કંપનીના અધિકારીઓ કર્મીઓ દ્વારા તેમના ફરજના ભાગરૂપે કરેલ કાર્યવાહીઓમાં શુદ્ધ બુદ્ધિથી લીધેલ પગલાને રક્ષણ આપવા અને કાનૂની ફોજદારી કાર્યવાહી ન કરવા જણાવવામાં આવેલ છે। પત્રમાં ગૃહ વિભાગ ગુજરાત સરકારના પરિપત્રની નકલ સામેલ કરેલ છે, જે મુજબ વીજ કર્મચારીઓ ગુજરાત સરકારના કર્મચારીઓ હોવાથી તેઓ તેની ફરજના ભાગરૂપે કોઈના ઘર કે ખેતરમાં પ્રવેશ કરી શકે છે અને તે બાબતે તેના ઉપર કોઈ ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલ છે। ભારતીય વીજ ધારા મુજબ તેમજ ગુજરાત રાજ્ય વીજ નિયંત્રણ આયોગના સપ્લાય કોડની કલમ મુજબ વીજ કંપનીના અધિકૃત વીજ કર્મચારી તેને વીજ ચોરીની શંકા જણાય તે ઘરમાં વીજ ચોરી પકડવા માટે અને વીજ ઉપકરણોનો કેટલો વપરાશ કરવામાં આવે છે તે ચકાસવા માટેના અધિકારો તેમને આપવામાં આવેલ છે। ફરિયાદી હેમંતભાઈ ગોવિંદભાઈ સિંગરખિયાના ઘરે વીજ કર્મચારીઓ વીજ ચેકિંગની કામગીરી માટે ગયા હતા। આથી ફરિયાદી દ્વારા ફરિયાદી અંતર્ગત રાગ દ્વેષ રાખીને કરવામાં આવી હોવાનું આવેદન પત્રમાં જણાવ્યું હતું, તેમજ આ ફરિયાદ દફતરે કરવા અને વીજ કર્મચારીઓની સામે ફોજદારી કાર્યવાહી ન કરવા રજૂઆત કરી હતી। આજે રોજ અમો અમારા ભગવદરના જે ત્રણ કર્મચારી છે એની વિરુદ્ધ વિરાણા ગામના કોઈ શખ્સ છે એના દ્વારા એસ્ટ્રોસિટીનો ગુનો નોંધાવવામાં આવેલો છે। એ બાબતની રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે એસપી સાહેબની ઓફિસે આવેલા અને આવેદનપત્ર આપેલું છે। એસ્ટ્રોસિટીનો જે ગુનો દાખલ કરેલો હતો એમાં એવું, વિંજરાણા ગામમાં ગત તારીખ 12/3 જ્યારે ડિસ્કનેક્શન અને ચેકિંગની કામગીરી માટે ગયેલા હતા અમારા સ્ટાફના કર્મચારીઓ, ત્યારે જે તે સમયે એને એવું લાગ્યું કે અહીંયા થાંભલેથી ડાયરેક્ટ સર્વિસ જાય છે એટલે એના ઘરમાં જઈ અને તપાસ કરી હતી, પણ એવું કંઈ ડાયરેક્ટ હતું નહીં, કોઈ વીજળી ચોરીએ હતી નહીં। પછી એ લોકો નીકળી ગયા હતા, પછી એ જે ફરિયાદી છે એના દ્વારા ફરિયાદ કરાવવામાં આવેલી છે। એટલે અંગત ખોટી રીતે રાગદ્વેષ રાખી અને પોલીસ ફરિયાદ કરાવેલી છે। હકીકતમાં પીજીવીસીએલનો જે કોઈ સ્ટાફ છે અમારો, એ જાહેર સાહસના કર્મચારી અમે ગણાઈએ છીએ અને અમને આવી ફરજમાં જે કંઈ પણ હોય એ કાયદાકીય રક્ષણ પણ ગુજરાત ગવર્મેન્ટના ઠરાવ પ્રમાણે મળેલું છે। સાથે સાથે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એની કલમ 163 પ્રમાણે જ્યાં પણ વીજળીનો વપરાશ થતો હોય કઈ રીતે થાય છે એ જોવા માટે અમે ગમે ત્યારે ગમે એના ઘરની અંદર પણ તપાસ સર્ચ અને સીઝ કરી શકીએ। પોરબંદરના બરડા પંથકમાં વિજરાળા ગામે વીજ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। તે ફરિયાદ ખોટી રીતે નોંધાવી હોવાનું જણાવી વીજ કર્મચારીઓએ આ ફરિયાદ રદ કરવા માંગણી કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।